नमस्कार मित्रों, आज आप नवा टॉपिक नी चर्चा करीशुं। टॉपिक नु नाम छे सममित श्रेणिक। गई काले आपणे परिवर्त श्रेणिक नी चर्चा करी हती। आज आप सममित अने विसममित श्रेणिक नी चर्चा करीशुं। धारो के अपनी पास कोई श्रेणिक छे ए बराबर ए आई जे एम क्रॉस एन कक्षा नो कोई श्रेणिक छे। ए श्रेणिक नो सममित श्रेणिक एटले के एनो परिवर्त श्रेणिक ए डेस बराबर ए मळे तो आपणे कही शकीए के आ श्रेणिक ए जे छे ए सममित श्रेणिक छे। हवे आपणे एक उदाहरण लईशुं। ए डेस बराबर ए नो मतलब एवो थाय के ए जे आई इज इक्वल टू ए आई जे, ए जे आई इज इक्वल टू ए आई जे सरखा थई जाय तो आवा श्रेणिक ने सममित श्रेणिक कहेवामां आवे छे। दाखला तरीके ए बराबर 1, 2, 3, 4, 5 અહીં 2 છે તો અહીંયા પણ 2 લેવું પડશે, અહીં 3 તો અહીંયા પણ 3 લેવું પડશે, અને આ જ ખાલી જે છે હાર એ અલગ લઈ શકાય, અહીં 5 લેવું પડે। આ જે છે એને આપણે મિરર ઇમેજ તરીકે પણ લઈ શકાય। અહીંયા 2 અને 2 હોવું જોઈએ, 3 અને 3 હોવું જોઈએ, 5 અને 5 હોવું જોઈએ। જ્યારે આ વિકર્ણ શ્રેણિક જે છે, વિકર્ણ એ કોઈ પણ નંબર હોય તો ચાલે। તો આવા પ્રકારના શ્રેણિક જે છે એ પરિવર્ત શ્રેણિક થાય, કારણ કે એ આઈ જે બરાબર એ જે આઈ એટલે કે એ 1-1 એ 2-2 અને એ 3-3 સિવાયના તમામ જે છે એ બધા સરખા હોવું જોઈએ। જોઈ લઈએ મિત્રો, પરિવર્ત શ્રેણિક લઈએ આનો, તો આપણે પરિવર્તમાં શું કરવાનું, એ ડેસ કરવાનું છે, એટલે કે આ હાર જે છે સ્તંભ બનશે 1, 2, 3, 2, 4, 5 અને 3, 5, 6। તો આ રીતે આ જ શ્રેણિક મળે છે। તો મિત્રો, પરિવર્ત શ્રેણિકમાં તમને ખાસ યાદ રાખવાનું, વિકર્ણ જે છે શ્રેણિક, વિકર્ણ ની લાઈન જે છે એ કોઈ પણ હોઈ શકે, એના સિવાયના તમામ ઘટક જે છે અનુરૂપ એ સરખા હોય તો એ પરિવર્ત શ્રેણિક સંમિત શ્રેણિક બની જાય। હવે વિસંમિત શ્રેણિકની ચર્ચા કરીશું। વિસંમિત શ્રેણિક, વિસંમિત શ્રેણિક એટલે કે ધારો કે આપણી પાસે કોઈ એક શ્રેણિક છે એ આઈ જે એમ ક્રોસ એન કક્ષાનો કોઈ શ્રેણિક છે, એનો પરિવર્ત લેવામાં આવે એટલે કે એ ડેસ બરાબર માઇનસ એ, વિરોધી શ્રેણિક મળે। અહીં એ ડેસ બરાબર ધન એ મળે, અહીં એ ડેસ બરાબર માઇનસ એ મળે, તો આવા પ્રકારના શ્રેણિક જે છે એને વિસંમિત શ્રેણિક કહેવામાં આવે, અને આ પ્રકારના શ્રેણિકને સંમિત। એટલે આપણે સંમિત અને વિસંમિત જો સાબિત કરવું હોય તો તમારે એ ડેસ બરાબર એ કરી દઈએ તો એને સંમિત શ્રેણિક કહેવાય, અને એ ડેસ બરાબર માઇનસ એ જો બતાવી દઈએ તો એને વિસંમિત શ્રેણિક તરીકે દર્શાવી શકાય। હવે જોઈએ, એ કોઈ શ્રેણિક એ આઈ જે એમ ક્રોસ એન કક્ષાનો છે, એનો મતલબ એવો થાય કે એ આઈ જે બરાબર માઇનસ એ જે આઈ, બરાબર છે, આ થયો વિસંમિત શ્રેણિક। હવે ધારો કે આપણે એ 1-1 લઈએ, સોરી આઈ આઈ બરાબર માઇનસ એ આઈ આઈ થવાનું, અને આ તરફ લઈ આવીએ એટલે એ આઈ આઈ વત્તા એ આઈ આઈ બરાબર 0 શ્રેણિક, આ થઈ જાય 2 એ આઈ આઈ બરાબર 0, માટે એ આઈ આઈ બરાબર 0 શ્રેણિક। તો એ આઈ આઈ નો મતલબ એ 1-1 એ 2-2 એ 3-3 એટલે કે આ જે
a11 a22 a33 0 થવું જોઈએ, બાકીના જે છે એ બધા વિરોધી હોવું જોઈએ. દાખલા તરીકે કોઈ એક શ્રેણિક લઈએ a, તો આ જે છે વિકર્ણ એ લાઈન aii પ્રકારના શ્રેણિક તો 0 જ થવું જોઈએ. અને કોઈ પણ શ્રેણિક લઈએ અહીંયા 4, તો અહીં -4 મૂકવું પડે, અહીં 5 તો અહીં -5, અહીં 3 તો અહીં -3. તો આ પ્રકારના શ્રેણિક જે છે એ એને a ડેશ લઈએ, a ડેશ 0 4 5 -4 0 3 -5 -3 0. હવે આમાંથી માઇનસ લઈ લઈએ આગળ, તો a ડેશ બરાબર માઇનસ 0 4 5, અહીંથી માઇનસ લઈએ એટલે -4 0 3, અહીંયાથી -5 -3 0. તો આ મિત્રો મળે છે 0 -4 -5 4 0 -3. તો આ પ્રકારના a ડેશ બરાબર -a મળે. તો આ શ્રેણિકને વિસંમિત શ્રેણિક તરીકે દર્શાવી શકાય. ખ્યાલ આવે છે મિત્રો? સંમિત શ્રેણિકમાં આ જે છે વિકર્ણની લાઈન કોઈ પણ નંબર હોઈ શકે, વિસંમિત શ્રેણિકમાં વિકર્ણની લાઈન જે છે એ 0 જ હોય અને બાકીના અનુરૂપ ઘટક જે છે એ વિરોધીમાં હોય, સરખા અને વિરોધીમાં. તો આ પ્રમાણે સંમિત અને વિસંમિત શ્રેણિકના કોન્સેપ્ટ છે. હવે મિત્રો આગળ જોઈએ, એક્ઝામ્પલ નંબર 11 જોઈશું. એક્ઝામ્પલ નંબર 11, એ અને બી સંમિત શ્રેણિકો છે. એ અને બી સંમિત શ્રેણિક છે. એ અને બી કેવા પ્રકારના શ્રેણિક છે? સંમિત શ્રેણિક. તો આપણે બતાવવાનું છે એબી માઇનસ બી એ, એબી માઇનસ બી એ વિસંમિત શ્રેણિક છે એવું બતાવવાનું છે. વિસંમિત શ્રેણિક એટલે આ બતાવવાનું છે આપણે, એટલે કે એબી માઇનસ બી એ આખાનો ડેશ બરાબર માઇનસ એબી માઇનસ બી એ આવવું જોઈએ. આ વિસંમિત બતાવવાનું છે, એનો મતલબ કે એબી માઇનસ બી એ નો ડેશ લઈશું આપણે બરાબર માઇનસ એબી માઇનસ બી એ આવે, તો આપણે કહી શકાય કે એબી માઇનસ બી એ શું છે? વિસંમિત શ્રેણિક. તો જોઈએ, આપણને આપેલું છે એ અને બી સંમિત શ્રેણિક છે. સંમિત શ્રેણિક મતલબ એ ડેશ બરાબર એ, એટલે અહીં એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી છે જ આપણી પાસે, એ સવાલમાં આપી જ દીધું છે. આપણે સાબિત કરવાનું છે કે એ બી માઇનસ બી એ વિસંમિત છે, તો એનો ડેશ લઈએ. માઇનસ છે, પ્લસ છે, એનો ગુણધર્મ આપણને ખબર છે. આને એ બી ને મળી જશે ડેશ, માઇનસ નું માઇનસ જ રહે, બી એ ને ડેશ મળી જાય. હવે ગુણાકારના ગુણધર્મ પ્રમાણે એ બી નો પરિવર્ત હોય તો બી નો પરિવર્ત અને એ નો પરિવર્ત થઈ જાય. એ જ પ્રમાણે અહીંયા બી એ નો પરિવર્ત અને બી નો પરિવર્ત થઈ જાય, બરાબર છે. હવે બી ડેશ બરાબર તો બી છે, તો બી મૂકી દઈએ. એ ડેશ બરાબર તો એ છે, તો એ મૂકી દઈએ. અહીંયા પણ એ બી મૂકી દઈએ. માઇનસ સામાન્ય લઈશું તો એ બી ધન થઈ જાય અને બી એ કેવું થઈ જાય મિત્રો? ઋણ થઈ જાય. તો મિત્રો જો એ બી માઇનસ બી એ આખાનો ડેશ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ, તો આપણે કહી શકીએ કે એ બી માઇનસ બી એ એ વિસંમિત શ્રેણિક છે. આવા પ્રકારના પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય છે મિત્રો, તો ખાસ ધ્યાને લેવો. હવે આગળ જઈશું તો પ્રમેય નંબર 1 છે. પ્રમેય નંબર 1 શું કહે છે? કે a પ્લસ a ડેશ એ સંમિત શ્રેણિક છે અને a માઇનસ a ડેશ
એ વિસંમિત શ્રેણીક છે, એટલે કે a પ્લસ a ડેસ એટલે પરિવર્ત શ્રેણીક અને શ્રેણીક નો સરવાળો હંમેશા સંમિત થાય અને a માઇનસ a ડેસ વિસંમિત થાય. આ પ્રમેય નંબર એક પરથી પ્રમેય નંબર બે બનશે, જે ખૂબ જ અગત્યનું છે. પ્રમેય નંબર ટુ શું કહે છે કે સંમિત અને વિસંમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવો એવો પ્રશ્ન પૂછાય છે અને ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. તો પ્રમેય નંબર બે માં શું કે સંમિત અને વિસંમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવવા માટે એ બરાબર સંમિત શ્રેણીક છે એટલે એ પ્લસ એ ડેસ થશે, સરવાળો એટલે વત્તા કરવાનું છે, વિસંમિત એટલે એ માઇનસ એ ડેસ થશે. તો સંમિત અને વિસંમિત ના સરવાળા સ્વરૂપે દર્શાવાઈ જાય, પરંતુ અહીં જો એ પ્લસ એ ડેસ એ વત્તા એ ટુ એ થઈ જાય, તો આપણે એને વન હાફ વડે જો ગુણી દઈએ તો વન હાફ એ વત્તા વન હાફ એ એટલે એ વન હાફ એ ડેસ ઓછા વન હાફ એ ડેસ કેન્સલ થઈ જાય એટલે જવાબ મળશે એ. તો તમને મિત્રો પૂછવામાં આવે કે સંમિત અને વિસંમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવો, તો આપણે શું બતાવવું પડે, વન હાફ એ પ્લસ એ ડેસ એટલે સંમિત અને વન હાફ એ માઇનસ એ ડેસ એટલે વિસંમિત. સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકાય બરાબર એ. તો પ્રશ્ન પૂછાય છે તો આ ખાસ સૂત્ર યાદ રાખશું, સંમિત અને વિસંમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવવા માટેનું સૂત્ર એ બરાબર વન હાફ એ પ્લસ એ ડેસ પ્લસ વન હાફ એ માઇનસ એ ડેસ. તો આ જ કોન્સેપ્ટને આગળ લઈને આપણે બીજા વિડીયોમાં ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો તમારે પ્રશ્ન નંબર છ પાંચ સુધી હોમવર્કમાં આપેલો, તો ક્વેશ્ચન નંબર સિક્સ એ તમારે સ્વાધ્યાય 3.3 નો ક્વેશ્ચન નંબર સિક્સ એ હોમવર્કમાં કરવાનું રહેશે મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને સરસ મજાના એક્ઝામ્પલ કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.